नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? बधा विद्यार्थी मित्रों मारा जय श्री कृष्ण। धोरण 12 विषय आंकड़ा शास्त्र चैप्टर नंबर 2 सुरेख सहसंबंध। तो विद्यार्थी मित्रों, આપણે સુરેખ સહસંબંધ ની અંદર અમે જે વિશિષ્ટ પ્રકારના દાખલાઓ છે એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, બરોબર? તો આજે આપણે આ વિડિયો ની અંદર વિભાગ F નો દાખલા નંબર 7 અને દાખલા નંબર 12 વિશે અભ્યાસ કરવાના છે, જે થોડા નવીન રીતે આપણે કહેવામાં આવે છે, એટલે કે થોડુંક નવીન છે, બાકી સૂત્ર તો બધા એ જ રહેવાના છે। આપણે ક્રમાંક સહસંબંધના દાખલા ગણવાના છે, પણ સૂત્ર તો એ જ આવશે। આપણે જે બે સૂત્ર છે એમાંથી જ આપણે ઉપયોગ કરવાનો છે, પણ રકમની અંદર થોડીક નવીનતા છે, તો આ નવીનતા વિશે આપણે પરિચિત થઈ અને એને અનુરૂપ દાખલાઓ ગણી। તો ચાલો વિભાગ A દાખલા નંબર 7, બરોબર? પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 144 ઉપર દાખલો આપેલો છે, તો રકમની અંદર ખાસ ધ્યાન આપજો। વિદેશમાં અભ્યાસ કરવા માટે જરૂરી પ્રવેશ પરીક્ષા ઓનલાઈન લેવાય છે। તે ઓનલાઈન પરીક્ષામાં માં નિદર્શમાં પસંદ થયેલા 5 વિદ્યાર્થીઓની આપસુજ આવડત અને ઇંગ્લિશ બોલવાની આવડતમાં મેળવેલા ગુણ નીચે મુજબ છે। આ પરથી ક્રમાંક સહસંબંધ શોધો। આ પરથી વિદ્યાર્થીની આપસુજ આવડત અને ઇંગ્લિશ બોલવાની આવડત વચ્ચેનો સહક્રમાંક સહસંબંધાંક શોધો। આપણે એવું કહેવામાં આવ્યું છે ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે। ક્રમાંક સહસંબંધની અંદર આપણે બે સૂત્રો, એક CF વાળું સૂત્ર અને એક CF વિનાનું સૂત્ર, તો આપણે રકમને અનુસાર આપણે નક્કી કરશું કે આમાં CF વાળું સૂત્ર આવશે કે CF વિનાનું। ઓકે, તો આપણે વિદ્યાર્થીઓ આપેલા છે, વિદ્યાર્થીઓ A B C D અને E આપેલા છે। ત્યારબાદ આપસુજ આવડત નામનું આપસુજ આવડતના ગુણને આપણે X લીધા છે અને ઇંગ્લિશ બોલવાની આવડતના ગુણ ઇંગ્લિશ બોલવાની આવડતના ગુણ તરીકે આપણે Y આપેલો છે, એટલે ચલ X અને ચલ Y। ચાલો, તો આપણે આમાં ક્રમ આપેલો નથી, ક્રમ શબ્દનો ઉપયોગ કર્યો નથી, એટલે આ X અને Y ક્રમ નથી, તો આપણે એને શું કરવું પડશે, ક્રમ આપવા પડશે। તો સૌપ્રથમ X માટેનો ક્રમ આપીએ અને આપણે શું કહીએ R X, ક્રમ કઈ રીતે આપવાનો, x નો ક્રમ આપતા હોય ને આપણે rx કે, તો સૌથી મોટી સંખ્યા હોય એને પહેલો ક્રમ આપવાનો। ચાલો, આમાંથી મોટી સંખ્યા કઈ થશે, તો કે બધી સંખ્યાઓ સરખી છે, બધા જ અવલોકનો સરખા છે, 5 5 5 5 5, તો હવે આને કઈ રીતે ક્રમ આપવો? તો ક્રમ અનુસાર આપણે અગાઉના દાખલાની અંદર જોતા બે સંખ્યા સરખી થતી હોય તો પહેલે એક ક્રમ ને ત્યારબાદ ને બીજો ક્રમ આપતા, તો આમાં આપણે સરખો FP દેવાના કે આને પહેલા નંબરનો ક્રમ, આને બીજા નંબરનો, આને ત્રીજા નંબરનો, આને ચોથા નંબરનો અને આને પાંચમા નંબરનો, અથવા તમે આને પહેલો બીજો ત્રીજો ચોથો પાંચ, હજી આપણે ક્રમ આપતા નથી, પણ એ બધા જ અવલોકનો સરખા છે એટલે રિપીટ થાય છે, એટલે હવે તમારે શું કરવાનું, આ પાંચ કેટલી વખત, પાંચ ને બધાને ક્રમ આપ્યો 1 2 3 4 અને 5, દરેક સરખા હોયાથી હવે તો કે તમારે સરવાળો કરવાનો, 1 + 2 + 3 + 4 અને + 5। ચલો, આ 5 કેટલી વખત રિપીટ થાય છે, તો કે 1 2 3 4 અને 5, તો એને 5 વડે ભાગી નાખવાનું। ચલો, આનો સરવાળો કેટલો થશે, 5 ને 4 9 9 ને 10 10 ને 5 15 15 ભાગ્યા 5, એટલે કેટલા આવશે, 3। એનો મતલબ કે આપણે બધા ને ત્રીજો ત્રીજો ક્રમ આપી દેવાનો, એટલે આ 3 3 3 3 અને 3, બધા અવલોકન સંખ્યા સરખી છે, તો બધાનો ક્રમ પણ કેવો થયો, સરખો જ થયો, બરોબર? આપણે અહીંયા ખાલી સમજવા માટે 1 2 3 4 5 લેખા હતા, આ કઈ ક્રમનું મહત્વ નથી, આપણે તો ખાલી ક્રમ રિપીટ થતા હતા એના માટે જ આપણે લખેલું હતું। ચાલો, હવે ત્યારબાદ y ની અંદર y નો ક્રમ આપી, એટલે એને કહેવાશે r y। ચાલો, તો સૌથી મોટી સંખ્યા કઈ છે, તો સૌથી મોટી સંખ્યા આપણે આમાં 2 આપેલી છે, આ 2 અહીંયા છે અને 2 અહીંયા છે, આ 2 છે એ પણ માઈનસ છે, પ્લસ નથી, એટલે એ બે સરખા કહેવાય નહીં, કારણ કે પ્લસ અને માઈનસ આ બે સંખ્યા રેખા તમે એમ દોરો, બરોબર? તો અહીંયા વચમાં 0, આલી બાજુ 1, આ 2 અને આ 3,
આલી બાજુ જેમ જાવ મોટી સંખ્યા આ બાજુ જેમ જાવ નાની સંખ્યા તો મોટી સંખ્યા કઈ કહેવાય તો આલી બાજુની બે મોટી કહેવાય આમ જતો જાવ એટલે નાની સંખ્યા આવતી જાય બરોબર બે તો બે આપણી મોટી સંખ્યા પણ બે બે વાર છે તો ચાલો એને ક્રમ કઈ રીતે આપશે તો આપણે મોટી સંખ્યા તો આને પહેલો ક્રમ અને આને બીજો ક્રમ ચાલો પહેલો અને બીજો તો આપણે એનો સરવાળો 1 + 2 અને કેટલી વખત રિપીટ થાય તો બે વખત તો ભાંગ્યા 2 એટલે 3 ભાંગ્યા 2 એટલે કેટલા આવશે 3 ભાંગ્યા 2 કરો તો 1.5 તો આને કેટલામાં ક્રમ 1.5 અને આને પણ 1.5 ચાલો હવે 2 કરતા થોડી નાની સંખ્યા કઈ આવે તો 2 કરતા 1 તો 0 ચાલો તો 0 રે નાની તો અમે બીજો ક્રમ આને આપી દીધો 0 તો 1 જ છે તો બીજો પછી ક્રમ કયો આવે તો કે ત્રીજો તો અહીંયા 3 ચાલો ત્યાર પછી તો કે ઇથી નાની કઈ આવશે તો કે -2 ચાલો તો -2 આ -2 આ -2 એ પણ બે વખત આવેલા છે તો આપણે કયા ક્રમ સુધી અપણો ત્રીજા નંબરના ક્રમ સુધી અપણો તો આને આપણે ચોથા નંબરનો ક્રમ અને આને પાંચમા નંબરનો ક્રમ તો બેયનો સરવાળો કરવાનો 4 + 5 કેટલી વખત રિપીટ થયા તો કે બે વખત એને ભાંગ્યા 2 તો 4 ને + 5 એટલે 9 9 ભાંગ્યા 2 એટલે કેટલા આવશે 4.5 તો આને પણ 4.5 અને આને પણ 4.5 ચાલો આ આપણે આને ક્રમ આપી દીધા આ ક્રમ આપણે પૂછી નાખ્યા એનું કંઈ મહત્વ નથી ચાલો ઓકે તો RX અને RY આ બંનેને આપણે ક્રમ આપી દીધા ચાલો હવે આપણે શું કરવાનું D D એટલે કે RX માંથી RY બાદ કરો D એટલે કે તફાવત ચાલો 3 માંથી 1.5 બાદ કરી તો કેટલા વધશે 1.5 ચાલો 3 માંથી 4.5 બાદ કરી તો કેટલા આવશે -1.5 ચાલો 3 માંથી 4.5 જશે એટલે કે -1.5 3 માંથી 3 જશે તો 0 અને 3 માંથી 1.5 જશે તો 1.5 પ્લસ ચાલો બરોબર આનો 0 હંમેશા કેવો થાય સરવાળો 0 થાય અને કઈ કરવાની જરૂર પણ પડશે નહીં ચાલો 1.5 નો સ્ક્વેર એટલે કેટલા થશે 2.25 ચાલો અહીંયા માઈનસ નો સ્ક્વેર કરવાનો હંમેશા પ્લસ થઈ એટલે 1.5 નો સ્ક્વેર તો કે 2.25 આ 1.5 નો તો કે 2.25 આનો 0 આનો તો કે 2.25 ચાલો બધાનો સરવાળો કેટલો થશે 9 ચાલો આનો સરવાળો કેટલો થયો તો કે 9 ચાલો આપણે સરવાળો થઈ ગયો આટલો બધું હવે આપણે અહીંયા CF આવ્યો તો આપણે કારણ કે સંખ્યા રિપીટ થઈ એટલે આપણે CF વાળું કોષ્ટક બનાવવું પડે તો ચાલો આપણે CF ની ગણતરી કરીએ અને CF ની ગણતરી ચાલો પુનરાવર્તિત અવલોકન જેટલી વખત પુનરાવર્તન પામે એની સંખ્યા અને m ઘન માઇનસ m અપોન આ આપણું સૂત્ર લાગુ પડશે ચાલો તો કઈ કઈ સંખ્યા આપણે રિપીટ થઈ એ જોવાનું છે તો એક તો 5 રિપીટ થઈ હતી બરોબર તો અહીંયા 5 ચાલો બીજી કઈ રિપીટ થઈ હતી તો કે +2 રિપીટ થઈ તો અહીંયા 2 અને બીજી તો કે -2 રિપીટ થઈ હતી તો -2 ચાલો 5 કેટલી વખત રિપીટ થયા હતા તો કે 1 2 3 4 ને 5 5 વખત રિપીટ થયા હતા તો અહીંયા 5 ચાલો ત્યારબાદ 2 કેટલી વાર રિપીટ થયા હતા તો કે 1 અને 2 તો કે 2 વખત ચાલો -2 કેટલી વાર રિપીટ થયા હતા તો કે એ પણ 2 વખત તો એ ભાઈ ઓકે થઈ ગયા હવે આ સૂત્રની અંદર મૂકી m તો અહીં m કેટલી વખત છે તો 5 વખત તો અહીં 5 નો ઘન -5 / 12 ચાલો કેટલા આવશે 5 નો ઘન કેટલો થાય એમાંથી 5 બાદ કરો અને એને ભાંગ્યા 12 કરો તો કેટલા આવશે 10 10
ચાલો એ જ રીતે અહીંયા કેટલા છે એમ તો કે 2 2 નો ઘન માઈનસ 2 અપોન 12 ચાલો 2 નો ઘન એમાંથી 2 બાદ કરવાના અને ભાગા 12 કરો કેટલા આવશે 0.5 ચાલો અહીંયા પણ કેટલી વખત છે એમ કે 2 વખત તો 2 નો ઘન માઈનસ 2 છેદમાં 12 ચાલો તો અહીંયા પણ કેટલા આવશે 0.5 ચાલો આ બધાનો સરવાળો 10 + 0.5 + 0.5 એટલે કેટલા થશે 11 તો આની કહેવાશે CF સિગ્મા CF ચાલો CF CF નો સરવાળો કેટલો થયો તો કે 11 ઓકે ચાલો અમે આપણું સૂત્ર આપણે મૂકી દઈએ ક્રમાંક સહસંબંધનું તો હવે ક્રમાંક સહસંબંધનું સૂત્ર શું હતું તો કે R बराबर 1 माइनस 6 काउंस में सिग्मा डी स्क्वायर प्लस सीएफ कारण कि हमें सीएफ की गणना करनी है तो आपको सीएफ पर सूत्र मूको पड़े छेद में एन काउंस में एन स्क्वायर माइनस 1 चलो 1 ना 1 6 ना 6 डी स्क्वायर कितना आयो तो के 9 प्लस सीएफ सीएफ कितना आया तो के 11 छेद में एन कितना है तो के 1 2 3 4 ने 5 तो यहां 5 5 का स्क्वायर माइनस 1 चलो 1 माइनस 6 9 6 गुणा 9 प्लस 11 એટલે કેટલા 20 छेद में 5 ना 5 गुणा 5 का स्क्वायर कितना થાય 25 25 માં થી 1 બાદ કરો એટલે 24 चार बराबर 1 माइनस 6 गुणा 20 એટલે કેટલા થશે 120 છેદ માં 5 गुणा 24 કેટલા થશે 120 ચાલો 1 ના 1 120 ભાગ્યા 120 એટલે કેટલા 1 ચાલો 1 માંથી 1 જઈ તો 0 r બરાબર કેટલો આવ્યો તો કે 0 એનો મતલબ આપણો આપણે ક્રમાંક સહસંબંધ કેટલો આવ્યો તો કે 0 બરોબર એટલે એનો મતલબ કે આપસુજની આવડતના ગુણ અને ઇંગ્લિશ બોલવાની આવડતના ગુણ વચ્ચેનો સહસંબંધ કેટલો છે તો કે 0 આવે છે તો આ રીતે આપણે સરખી સંખ્યાઓ દીધી ઘણી બધી સંખ્યાઓ રિપીટ થઈ બરોબર તો આવો એક આપણે ક્રમાંક સહસંબંધનો વિશિષ્ટ પ્રકારનો દાખલો આપણે દાખલા નંબર 7 વિશે અભ્યાસ કર્યો હવે આપણે પાછળ વિભાગ 1 ની અંદર દાખલા નંબર 12 વિશે અભ્યાસ કરવાનો છે બરોબર તો દાખલા નંબર 12 ની આપણે રકમમાં ધ્યાન આપીએ વિભાગ 1 દાખલા નંબર 12 અમે 10 વ્યક્તિઓ છે કેટલા વ્યક્તિઓ છે 10 વ્યક્તિ એનો મતલબ કરીને એમ કેટલો થશે 10 ચાલો માટે આરોગ્યનો આંક x અને અપેક્ષિત આયુષ્યનો આંક y વિશે માહિતી મેળવવામાં આવી છે ક્રમાંક સહસંબંધ શોધવાની માહિતી ને ક્રમ આપવામાં આવે છે કારણ કે ક્રમાંક સહસંબંધની માહિતી હોય તો એને આપણે ક્રમ આપવો પડે અને બધા ક્રમના તફાવતોના વર્ગોનો સરવાળો 42.5 મળે છે શું કીધું છે તફાવતોના વર્ગોનો સરવાળો હવે તફાવત એટલે તો કે d એનો વર્ગ એટલે એનો સ્ક્વેર એનો સરવાળો એટલે કે સિગ્મા સિગ્મા ડી સ્ક્વેર કેટલો હોય તો કે 42.5 આરોગ્યમાં આ 70 ની માહિતી 3 વખત અને 45 ની માહિતી 2 વખત પુનરાવર્તન પામી છે એટલે એમાં એક 70 નંબરનો આંક છે એ 3 વખત પુનરાવર્તન પામે છે અને 45 નો આંક રહ્યો એ 2 વખત પુનરાવર્તન પામે છે બે એવા આંક છે એટલે બે એવા અવલોકનો છે જે પુનરાવર્તિત પામે છે આપણે ક્યાં આ બે હતા તો આ બે એ પુનરાવર્તિત પામ્યા હતા બે વખત આવ્યો એમ 70 છે 70 નો આંક રહ્યો એ 70 અહીંયા છે અને 70 અહીંયા છે એ 3 વખત પુનરાવર્તન પામે છે 3 વખત 70 રહ્યા છે અને 45 રહ્યા એ બે વખત પુનરાવર્તન પામે છે તો આ પરથી આપણે સહસંબંધ આંક શોધવાનો ક્રમાંક સહસંબંધ આંક શોધવાનો કીધો છે તો આપણે ક્રમાંક સહસંબંધ આંક શોધીએ એનો મતલબ એ ક્રમ આંક રહ્યા એટલે કે અવલોકનો રહે પુનરાવર્તિત પામે છે તો એની આપણે ગણતરી કરવી પડશે એટલે એનો મતલબ CF ની આપણે ગણતરી કરવી પડે CF ની ગણતરી
पुनरावर्ती अवलोकन एम ने एम घन माइनस एम अपॉन पे चार असीएफ में गणना करें। चलो क्यों आ आरोग्य में सिंतेर नो आ सिंतेर चलो कितनी वक्त त्राण वक्त रिपीट पामे छे એટલે એ ત્રણ ચલો અને 45 મી માહિતી ને 45 45 નો અવલોકન બે વખત પુનરાવર્તન પામે છે એટલે એ બે ચલો બીજી એક પામતી નથી એ પૂર્ણ ચલો તો અમે સૂત્રની અંદર m ઘન m કેટલા આપેલા છે 3 તો 3 નો ઘન માઈનસ 3 અપોન 12 ચલો 3 ના ઘન માંથી 3 બાદ કરી ભાગ્યા 12 કરો કેટલા આવશે 3 નો ઘન 2 ચલો 45 છે એ કેટલી વખત રિપીટ બે વખત પામે છે m એટલે 2 2 નો ઘન માઈનસ 2 અપોન 12 એટલે કેટલા આવશે 2 નો ઘન 8 8 એટલે 0.5 ચાલો તો cm આપણો કેટલો આવશે તો કારણ સરવાળો 2 + 0.5 એટલે 2.5 ચાલો આ આપણો cm નો સરવાળો થઈ ગયો અમે આપણે ક્રમાંક સહસંબંધ નું સૂત્ર મૂકીએ તો ક્રમાંક સહસંબંધ નું સૂત્ર શું તો કે r બરાબર 1 - 6 કૌંસમાં सिग्मा डी स्क्वायर प्लस सीएफ कारण કે અમાર सीएफ આવે છે એટલે આપણે सीएफ નું સૂત્ર મૂકવું પડે છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઈનસ 1 ચાલ 1 ના 1 માઈનસ 6 કૌંસ સિગ્મા ડી સ્ક્વેર કેટલો આવ્યો તો કે 42.5 પ્લસ सीएफ કેટલો આવ્યો તો કે 2.5 चलो छेद n n 10 व्यक्ति कीधा है n એટલે 10 10 નો સ્ક્વેર માઈનસ 1 1 માઈનસ 6 ગુણ્યા 42.5 + 2.5 એટલે કેટલા થશે 45 છેદમાં 10 બરોબર અને 10 નો સ્ક્વેર કેટલો થશે 100 100 માંથી એક બાદ કરી એટલે 99 એટલે 10 ગુણ્યા 99 1 माइनस 6 गुणा 45 कितना था से 270 छेद में 990 तो 1 माइनस 270 भागा 990 0.47 चलो r बराबर 1 माथे 0.47 बात करो 0.9 चलो विद्यार्थी मित्रों होमवर्क लखी लो तो होमवर्क उदाहरण नंबर 32 होमवर्क उदाहरण नंबर 32 છે તમારે દાખલા નંબર 12 મુજબનું ઉદાહરણ છે તમારા હોમવર્કની અંદર ઉદાહરણ નંબર 32 કરવાનું છે